Okay, good morning students. I welcome you all to the session of Indian Economy. Unit number 4, Economic Planning. Okay students, now we have to start with fifth topic, that is development programs. Alag-alag development programs kevi rite thaya chhe. First will be agriculture. The agriculture growth rate in 11th plan was 3.6% per annum. Though less than the targeted rate of growth, 4% per annum, was higher than the achievement of 2.4% per annum in the 10th plan. Per annum means students per year. यहाँ per year नहीं बात करे छे. Agriculture में 11th plan में कितनी होती growth rate? 3.6% per year. बराबर. पन targeted आपने कितनी करी थी? 4%. पन एटलू आपने अचीव करी शायका? नहीं. Right? પણ 10th પ્લાન માં કેટલી હતી એગ્રીકલ્ચર ની ગ્રોથ રેટ 2.4% તો એના કરતા તો 11th પ્લાન માં 3.6% આપણે અચીવ કર્યું તો એ બહુ સારી વાત કહેવાય. ધ 12th પ્લાન મેન્ટેન ધ ટાર્ગેટ રેટ ગ્રોથ રેટ 4% પર એનમ. ધ કી ડ્રાઈવર્સ ઓફ ગ્રોથ વર ડિફાઈન્ડ એઝ ફોલોઝ. 12th પ્લાને ટાર્ગેટ રેટ મેન્ટેન કરી છે 4% ની, રાઈટ, પર યર. હવે સેના માટે એગ્રીકલ્ચર નો આટલો બધો ગ્રોથ થયો તો What were the reasons? First, viability of farm enterprise and returns to investment that depend on scale, market access, price and risk. बराबर सौथी पहला तो farm enterprise and returns on investment छे. ई market price ऊपर depend करे छे ने risk ऊपर depend करे छे. Right? बधा farm होय एने काईक ने काईक तो risk लीधु होय अने returns to investment एम के जे भी એન ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનું રિટર્ન મળે અપ્રોપ્રિએટ એવા સ્ટેપ્સ લીધા હોય. સેકન્ડ, અવેબિલિટી એન્ડ ડિસેમિનેશન ઓફ અપ્રોપ્રિએટ ટેકનોલોજીસ ધેટ ડિપેન્ડ ઓન ક્વોલિટી ઓફ રિસર્ચ એન્ડ એક્સટેન્ટ ઓફ સ્કિલ ડેવલપમેન્ટ. બરાબર, અપ્રોપ્રિએટ ટેકનોલોજીનું ડિસેમિનેશન કર્યું મીન્સ ડિસ્ટ્રીબ્યુટ કરી એ રિસર્ચ ઉપર અને સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. પ્લાન એક્સપેન્ડિચર ઓન અગ્રીકલ્ચર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિચ ટુગેધર વિથ પોલિસી must aim to improve functioning of makers and more efficient use of natural resources. બરાબર છે, સરસ રીતે એક્સપેન્ડિચર પ્લાન કર્યું એગ્રીકલ્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર અને એવી પોલિસી બનાવી, બરાબર છે, કે જેનાથી નેચરલ રિસોર્સિસ હોય એનો ઓપ્ટિમમ યુઝ થાય. જો નેચરલ રિસોર્સિસનો ઓપ્ટિમમ યુઝ થાય તો શું થશે કે ટેકનોલોજી આપણને ફાર્મર્સને ઓછી કોસ્ટલી પડશે. Next, government in terms of institutions that make possible better delivery of services like credit, animal health and of inputs like seeds, fertilizers, pesticides and farm machinery. બરાબર છે, government better services delivery કરે છે, જેમ કે credit આપે સરસ રીતે, બરાબર છે, animal health ને સરસ રીતે સાચવે, સારા સારા સીડ્સ આપે, ફર્ટિલાઇઝર આપે, પેસ્ટિસાઇડ્સ આપે, એ બધું આપે. ઓકે સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ વિલ બી ઇન્ડસ્ટ્રી. ઇન ઓર્ડર ટુ ક્રિએટ અ પેરાડિમ શિફ્ટ ઇન મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઇટ ઇઝ એસેન્શિયલ ટુ કન્સિડર ઓબ્જેક્ટિવ્સ ઓવર અ લોંગર ટાઈમ ફ્રેમ સચ એઝ 15 યર્સ. હવે શું કહે છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તમારે શિફ્ટ લાવવો હોય તો સૌથી પહેલા 15 વર્ષના ઓબ્જેક્ટિવ્સ તમારે કન્સિડર કરવા પડે. ધ નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન 2011 સ્ટેટ્સ ધેટ ધીસ ઓબ્જેક્ટિવ્સ એન્ડ આર અન્ડરલાઈંગ ઓબ્જેક્ટિવ્સ ઓફ 12th ફાઈવ યર પ્લાન એઝ વેલ. નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી જે 2011માં ઇન્ટ્રોડ્યુસ થઈ હતી એના અમુક ઓબ્જેક્ટિવ્સ પણ છે, વિચ આર એઝ ફોલોઝ. ફર્સ્ટ, ઇન્ક્રીઝ મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ ગ્રોથ રેટ to 12 to 14% over the medium term to make it an engine of growth for the economy. Manufacturing sector નો growth rate increase કર્યો જે 12 to 14% per annum હતો, right? સેના માટે કે ભાઈ આપણી ઇકોનોમીમાં સરસ growth rate ઇન્ડસ્ટ્રીનો થાય એટલા માટે આપણે ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર સારું ડેવલપ કરવું છે. નેક્સ્ટ, ઇન્ક્રીઝ ધ રેટ ઓફ જોબ ક્રિએશન ઇન મેન્યુફેક્ચરિંગ ટુ ક્રિએટ 100 million additional jobs by 2025. 2025 સુધી 100 million additional job create કરવી હતી એટલા માટે. Emphasis should be given to creation of appropriate skill sets
among the rural migrant and urban poor. બરાબર છે 100 મિલિયન એડિશનલ જોબ ક્રિએટ કરી અને મેઇન ઇમ્પોર્ટન્સ એમ આપવાનું છે અપ્રોપ્રિએટ સ્કિલ્સને ઇમ્પોર્ટન્સ આપવાનું છે કે રૂરલ જે માઇગ્રન્ટ હોય કે વિલેજ એરિયામાંથી આવતા હોય કે જે અર્બન એરિયામાં પોવર્ટીમાં રહેતા હોય તો એ લોકોને સૌથી પહેલાં જોબ ઓપોર્ચ્યુનિટી મળે નેક્સ્ટ વિલ બી ઇન્ક્રીઝ ડેપ્થ ઇન મેન્યુફેક્ચરિંગ વિથ ફોકસ ઓન ધ લેવલ ઓફ ડોમેસ્ટિક વેલ્યુ એડિશન ડેપ્થ ઇન મેન્યુફેક્ચરિંગ કે મેન્યુફેક્ચરિંગ એકદમ સરસ રીતે કરવું પડે કે જે ડોમેસ્ટિક વેલ્યુ એડિશનમાં ફોકસ થઈ શકે એનહેન્સ ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઓફ ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ થ્રુ અપ્રોપ્રિએટ પોલિસી સપોર્ટ ગ્લોબલ કોમ્પિટિટિવનેસ એનહેન્સ કરવાની છે ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એન્શ્યોર સસ્ટેનેબિલિટી ઓફ ગ્રોથ પર્ટિક્યુલરલી વિથ રિગાર્ડ ટુ એન્વાયરમેન્ટ રાઈટ એન્વાયરમેન્ટના રિગાર્ડ્સમાં ગ્રોથની સસ્ટેનેબિલિટી એન્શ્યોર કરવી ટુ અચીવ ધીસ ઓબ્જેક્ટિવ્સ ધ પ્લાન એડવોકેટેડ અ પેરાડિમ શિફ્ટ ઇન ઇન્ડસ્ટ્રીયલ પોલિસી વિચ વુડ ઇન્વોલ્વ અ ક્લોઝ કોઓર્ડિનેશન બિટવીન પ્રોડ્યુસર્સ એન્ડ ગવર્મેન્ટ પોલિસી મેકર્સ આ બધો ઓબ્જેક્ટિવ્સ અચીવ કરવા માટે એક પ્લાન ડેવલપમેન્ટ કરવામાં આવ્યો છે કે જે પ્રોડ્યુસર અને ગવર્મેન્ટના જે પોલિસી મેકર્સ હોય કે જે બધા પોલિસી બનાવતા હોય એના વચ્ચે કોઓર્ડિનેશન આવે એટલા માટે ધીસ પેરાડિમ શિફ્ટ વુડ રિક્વાયર અ ચેન્જ ઇન માઇન્ડસેટ ઓફ ગવર્મેન્ટ ફંક્શનરીઝ ફ્રોમ બિંગ કંટ્રોલર્સ ટુ ફેસિલિટેટર્સ ફ્રોમ રિસોર્સ અલોકેટર્સ ટુ નોલેજ મેનેજર્સ એન્ડ ફ્રોમ સ્કીમ મેનેજર્સ ટુ કન્ટિન્યુઅસ લર્નર્સ આ જે શિફ્ટ છે બરાબર છે એને ગવર્મેન્ટના માઇન્ડસેટમાં ગવર્મેન્ટના ફંક્શનમાં ચેન્જ આવ્યું છે રાઈટ ગવર્મેન્ટ પહેલાં પોતાની જાતને કંટ્રોલર કહેતા હતા પણ હવે એ પોતાની જાતને શું કહે છે ફેસિલિટેટર્સ કે વી આર ફેસિલિટેટર્સ ઓફ પબ્લિક પછી રિસોર્સ અલોકેટર્સ ટુ નોલેજ મેનેજર્સ એમ કહે છે કે પહેલાં અમે રિસોર્સ અલોકેટ કરતા હતા હવે અમે આખું નોલેજ મેનેજ કરીએ છીએ એન્ડ ફ્રોમ સ્કીમ મેનેજર્સ ટુ કન્ટિન્યુઅસ લર્નર્સ પહેલાં અમે સ્કીમ મેનેજ કરતા હતા હવે અમે કન્ટિન્યુ લર્નિંગ કરીએ છીએ અન્ડરસ્ટેન્ડિંગ સ્ટુડન્ટ્સ Now next will be energy. Okay, now next will be energy. Electric power is a critical input into all economic activity and rapid and inclusive growth is clearly possible if reliable electricity is made available everywhere. હવે શું કહે છે જો સરસ રીતે ઇલેક્ટ્રિસિટી બધે જ અવેલેબલ થાય તો ઇકોનોમિક એક્ટિવિટી ફટાફટ કરી શકાય ઘણી જગ્યાએ એવી હોય છે કે ત્યાં ઇલેક્ટ્રિક એનર્જી અવેલેબલ થતી નથી તો પછી ઇકોનોમિક એક્ટિવિટી બધી ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી બધી બહુ સ્લો પડી જાય છે ધ 11th પ્લાન એડેડ 55,000 મેગાવોટ્સ ઓફ જનરેશન કેપેસિટી વિચ ધો શોર્ટ ઓફ ટાર્ગેટ વોઝ મોર ધેન ટ્વાઇસ ધ કેપેસિટી એડેડ ઇન ધ 10th પ્લાન 10th પ્લાનમાં કેપેસિટી એડ કરી એના કરતાં ડબલ કેપેસિટી આપણે 11th પ્લાનમાં એડ કરી છે આપણે મીટ કરી શકશું કે નહીં એ ખબર નથી પણ આપણે એડ તો કરી છે ધ 12th પ્લાન એમ્ડ ટુ એડ અનધર 88,000 મેગાવોટ્સ અકોર્ડિંગ ટુ 12th પ્લાન એનર્જી સિક્યોરિટી વિલ કન્ટિન્યુ ટુ ડિપેન્ડ કન્સિડરેબલી ઓન સ્ટેપિંગ અપ ઓફ ધ ડોમેસ્ટિક પ્રોડક્શન ઓફ કોલ ઓઇલ એન્ડ નેચરલ ગેસ 12th પ્લાનમાં હજી આપણને એવો એમ હતો કે વી વોન્ટેડ ટુ એડ અનધર 88,000 મેગાવોટ્સ જેના લીધે શું થાય કે જે ડોમેસ્ટિક પ્રોડક્શન છે કોલ ઓઇલ નેચરલ ગેસ એ બધાનું સિક્યોરિટી લેવલ જળવાઈ રહે એ લોકોમાં એનર્જીથી બધું સરસ પ્રોડક્શન થાય ગિવન ધ કન્સ્ટ્રેન્ટ્સ ધેટ ધ કન્ટ્રી માઇટ ફેસ ઇન ધીસ રિગાર્ડ ધ 12th પ્લાન એમ્ફસાઇઝ્ડ ધ નીડ ટુ ઇન્ક્રીઝ પ્રાઇવેટ એન્ડ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ એનર્જી રિસોર્સિસ 12th પ્લાનમાં આપણને નીડ પડી કે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ પણ થોડું ઘણું આવે અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ થોડું ઘણું આવે તો આપણે લોકો સરસ રીતે એનર્જી રિસોર્સિસ ડેવલપ કરી શકીએ નાઉ નેક્સ્ટ વિલ બી ટ્રાન્સપોર્ટ ઇન ધ એરિયા ઓફ ટ્રાન્સપોર્ટ ધેર હેઝ બીન સમ પ્રોગ્રેસ ઇન ધ રોડ સેક્ટર બોથ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ નેશનલ હાઈવેઝ એન્ડ રૂરલ રોડ્સ બટ મચ મોર નીડ્સ ટુ બી ડન ટ્રાન્સપોર્ટના એરિયામાં ઘણા બધા પ્રોગ્રેસ હતા બરાબર છે પણ હજી નેશનલ હાઈવે અને રૂરલ એરિયાના જે વિલેજના રોડ્સ છે એ બનાવવા ખૂબ જ જરૂરી છે
Development of capability in the railways was also emphasized in the 12th plan. बराबर છે આપણે સારી કેપેબિલિટી રેલવે માં કરીએ એ પણ 12th પ્લાન માં સરસ રીતે એસ્ટાબ્લિશ થયું. This was to include increasing the capacity of the railways. કે કેપેસિટી રેલવે ની ઇન્ક્રીઝ થાય. સેકન્ડ વિલ બી ટેકનોલોજીકલ મોડર્નાઇઝેશન. ટેકનોલોજી થી મોડર્નાઇઝેશન થાય. અટેન્શન ઓફ સેફટી. કે સેફટી નું પણ ધ્યાન રાખવાનું છે. એન્ડ એન્શ્યોરિંગ ફાઇનાન્શિયલ વાયબિલિટી. કે ફાઇનાન્શિયલી પણ આપણને અફોર્ડ થાય. ઇન ધ એરિયા એરપોર્ટ ઓફ એરપોર્ટ ડેવલપમેન્ટ ધ 12th પ્લાન પ્રપોઝ ટુ ટેક અપ સેવરલ પ્રોજેક્ટ લાઇન. નવી મુંબઈ એરપોર્ટ, ગોવા એરપોર્ટ એન્ડ કન્નોર એરપોર્ટ. હવે આપણે એર ફેસિલિટીઝની વાત કરીએ તો અલગ અલગ પ્રોજેક્ટ કે નવી મુંબઈમાં, ગોવામાં, કન્નોરમાં લેવા ખૂબ જરૂરી હતા. Given the importance of ports for international trade connectivity, the 12th plan emphasized an aggressive expansion of port capacity. Right? 12th plan mein emphasis tena upar mukvama aavyu chhe. Port capacity. Je shipping thai. E port capacity ma develop karvano. In addition, two entirely new PPP ports were proposed by the central government, one in West Bengal and other in Andhra Pradesh. PPP ports here emphasized on purchasing power parity model upar a ports dependent hota. Etla mate purchasing power parity ni theory ma already tame economics ma bhani joi ka chho. Ena upar a model upar a ports dependent hota. Right? One in central government and one in West Bengal and other in Andhra Pradesh. Okay? Okay students, now we are going to study 6th point, evaluation of 12th plan. The 12th 5-year plan does not present a single growth projection but recognizes that growth outcomes would depend on extent to which governments are able to take difficult decisions needed to generate inclusive growth. 12th 5-year plan છે બરાબર છે એ એક વસ્તુ પર ફોકસ કરે છે કે ઇન્ક્લુઝિવ ગ્રોથ એમ ઇન્ક્લુઝિવની ગ્રોથ થાય બરાબર છે તો જ બધા ડિસિશન્સ લઈ શકાય. પ્લાનિંગ કમિશન ડેપ્યુટી ચેરમેન મોન્ટેકસિંગ આલુવાલિયા સેડ ઓન 27 ડિસેમ્બર 2012. એને 27 ડિસેમ્બરના કીધું હતું કે સૌથી પહેલાં ગ્રોથ તો જ થાય કે જો એ ઇન્ક્લુઝિવનેસ બતાવી શકે કે ગ્રોથમાં હર એક લોકો પહેલેથી લઈ છેલ્લે સુધી ઇન્ક્લુડ થાય. તો આલુવાલિયા અનવિલ્ડ 3 સિનારિયોઝ ફોર ગ્રોથ ઇન ધ યર્સ અહેડ ટુ ડેમોન્સ્ટ્રેટ the impact of difficult decisions on boosting growth. આલુવાલિયાએ શું કીધું? 3 સિનારિયોઝ ડેવલપ કર્યા. ફર્સ્ટ વિલ બી ધ પ્લાન આઇડેન્ટિફાઈઝ એન એસ્પિરેશનલ સિનારિયો વન ઓફ સ્ટ્રોંગ ઇન્ક્લુઝિવ ગ્રોથ ઇન વિચ ઇકોનોમી ઇઝ પ્રોજેક્ટેડ ટુ ગ્રો એટ અબાઉટ 8.2% પર યર. આલુવાલિયા ટોલ્ડ ધ નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ. એને શું કીધું? સ્ટ્રોંગ ઇન્ક્લુઝિવ ગ્રોથ થવો બહુ જરૂરી હતો બરાબર, કે જેમાં આપણે પ્રોજેક્ટ કર્યું હતું કે ઇકોનોમી 8.2% પર યરથી ગ્રો થશે. અંડર ધ સેકન્ડ સિનારિયો ગ્રોથ વુડ બી લિમિટેડ ટુ બિટવીન 6% એન્ડ હિયર ઇટ ઇઝ 6.5% કે જ્યાં ગ્રોથ 6% to 6.5% વચ્ચે રહે, where policies more in the right direction but are not fully implemented. કે પોલિસીઝ રાઇટ ડિરેક્શનમાં છે પણ ફૂલી આ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એમ નથી. ઇન ધ થર્ડ સિનારિયો વિચ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ પોલિસી લોક જામ, દેર ઇઝ વેરી લિટલ પ્રોગ્રેસ ઓન ડિફરન્ટ ડિસિશન્સ આઇડેન્ટિફાઈડ. ઇન ધીસ કેસ ગ્રોથ વિલ બી સ્ટક બિટવીન 5 to 5.5%. નેક્સ્ટ સિનારિયો છે એને પોલિસી લોક જામ કહેવાય, કે જેમાં થોડો સાવ ઓછો ગ્રોથ રેટ છે, જેમ કે ગ્રોથ રેટ 5 to 5.5% વચ્ચે જ રહે. હી સેડ ધેટ ધ પ્લાન ડોક્યુમેન્ટ એમ્ફસાઇઝિસ ધેટ સિનારિયો ઇઝ ધ ઓનલી પ્લાન ધેટ વુડ મીટ ધ એસ્પિરેશન્સ ઓફ પીપલ. બટ આહલુવાલિયા કોશન ધેટ ગ્રોથ રેટ અંડર ધેટ સિનારિયો હેડ ટુ બી મોડિફાઈડ ડ્યુ ટુ સ્લો ડાઉન ઇન ધ ઇકોનોમી and estimated moderation in global growth.
એને શું કીધું કે પ્લાન ડોક્યુમેન્ટ શું એમ્ફોસાઇઝ કરવાનું છે કે એ પીપલને એસ્પિરેશન્સને મીટ કરી શકે, બરાબર છે. અને આહલુવાલિયાએ કીધું કે ભાઈ આ સિનારીઓ મોડિફાઈ કરવાનો છે કેવી રીતે, ડ્યુ ટુ સ્લો ડાઉન ઇન ઇકોનોમી. ઇકોનોમીમાં સ્લો ડાઉન છે, ડિપ્રેશન છે, એટલે આ સિનારીઓ આપણે મોડિફાઈ કરવો પડે અને ગમે તેમ કરીને આપણે ગ્રોથ કરવું પડે બધા સેક્ટરમાં. ધ પ્લાન પેનલ હેઝ લોવર ધ એવરેજ ગ્રોથ રેટ ફોર 12th ફાઈયર પ્લાન ટુ 8% ફ્રોમ ધ પ્રીવિયસ એસ્ટિમેટ ઓફ 8.2%. પહેલાં આપણે ટોટલ ઓવરઓલ ગ્રોથ રેટનું એસ્ટિમેટ કેટલું રાખ્યું હતું, 8.2%. હવે કેટલું લોવર ડાઉન થઈ ગયું છે ટુ 8%. ધ ન્યુ ટાર્ગેટ વોઝ ડિસ્કસ્ડ ઇન ધ નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ મીટિંગ ઓન 27/12/2012. અને નવો ટાર્ગેટ શેમાં ડિસ્કસ કર્યો, નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની મીટિંગમાં કે જે ડિસેમ્બર 2012 હેલ્ડ થઈ ગઈ, રાઈટ. ઇફ ધ ટોપ પ્લાનિંગ બોડી અપ્રૂવ્સ ધ ન્યુ ગ્રોથ ટાર્ગેટ, દિસ વુડ બી 3rd ટાઈમ ધ ગવર્મેન્ટ હેડ ટુ રિવાઇઝ ધ ટાર્ગેટ. અને જો ટોપ પ્લાનિંગ બોડી છે અને જો નવો ટાર્ગેટ રેટ અપ્રૂવ કર્યો તો આ 3rd ટાઈમ હશે કે ગવર્મેન્ટે પોતાનો ટાર્ગેટ રેઝ રિવાઇઝ કરવો પડે. ઇટ અર્લિયર સ્કેલ ડિટ ડાઉન ટુ 8.2% ફ્રોમ એન ઇનિશિયલ એસ્ટિમેટ ઓફ 9% સેટ ઇન ધ અપ્રોચ પેપર ટુ 12th પ્લાન. સૌથી પહેલાં અર્લિયર એટલે પહેલાં એને ગ્રોથ રેટ કેટલો કર્યો હતો, 8.2% ઓલરેડી ડાઉન કરી નાખ્યો હતો. 9% એને અપ્રોચ પેપરમાં રાખ્યું હતું પણ એમાંથી ઓલરેડી એને 8.2 રિડ્યુસ કર્યો. અને હમણાં જ આપણે જોયું સ્ટુડન્ટ્સ આ પોઈન્ટમાં કે ફ્રોમ 8.2% અગેન ઇટ વોઝ સ્કેલ ડાઉન ટુ 8%, રાઈટ. ધ વ્યૂ ધેટ હેઝ ઇમર્જ્ડ ઇન જીડીપી ગ્રોથ રેટ ઇન ફર્સ્ટ ટુ યર્સ 2012-13 and 13-14 અહીંયા આવશે ઓફ 12th પ્લાન પીરિયડ ઇઝ લાઇકલી ટુ બી લેસ ધેન એક્સપેક્ટેડ એન્ડ ઇટ વુડ નોટ બી પોસિબલ ટુ સ્ટેજ અ મેજર રીબાઉન્ડ ઇન નેક્સ્ટ 3 યર્સ ટુ અટેન 8.2% ગ્રોથ, બરાબર. શું કહે છે કે 12-13 and 13-14 આપણને એમ ખબર પડી ગઈ કે નેક્સ્ટ 3 યર્સમાં એ પોસિબલ નથી કે 8.2% ગ્રોથ રેટ આપણને મળે, એટલે જ આપણે 8.2 માંથી 8% ગ્રોથ રેટ ડિક્રીઝ કરી. ધ પ્લાન પેનલ્સ ફ્રેશ એસ્ટિમેટ ઇઝ પ્લેસ્ડ બિફોર ધ એનડીસી મીટિંગ ચેર્ડ બાય પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંહ એન્ડ ઇફ સ્ટેટ્સ અગ્રીઝ ધેન ચેન્જીસ કુડ બી ઇન્કોર્પોરેટેડ ઇન ધ ફાઇનલ ડોક્યુમેન્ટ, રાઈટ. એસ્ટિમેટ એનડીસી મીટિંગમાં મૂકવામાં આવ્યું અને ચેરપર્સન કોણ હતા, મનમોહન સિંહ હતા, રાઈટ, અવર ધ ધેન પ્રાઇમ મિનિસ્ટર. એન્ડ અગર જો સ્ટેટ એટલે બધા જ લોકો અગ્રી કરે તો ફાઇનલ ડોક્યુમેન્ટમાં પણ ચેન્જ કરવા માટે બધા તૈયાર હતા. ઇન ધ ફર્સ્ટ હાફ ઓફ 2012-13 ધ ફર્સ્ટ યર ઓફ 12th પ્લાન ધ ઇકોનોમી ગ્રીવ બાય 5.4% એન્ડ ધ ફાઇનાન્સ મિનિસ્ટ્રી ઇન ઇટ્સ મિડ યર એનાલિસિસ એસ્ટિમેટેડ ગ્રોથ રેટ ઓફ 5.7% to 5.9% ફોર 2012-13. 12-13 યરની વાત કરે છે. પહેલા હાફમાં એટલે પહેલાં 6 મહિનામાં ઇકોનોમીમાં કેટલો ગ્રોથ રેટ આવ્યો, 5.4%. અને પછી મીડિયર એનાલિસિસ કર્યું એના પછી 5.7 to 5.9% ગ્રોથ રેટ આવ્યો. એક્સપર્ટ સે દેટ ઇવન એન 8% ગ્રોથ રેટ ફોર 12th પ્લાન સીમ્સ એમ્બિશિયસ. ત્યારે બધા એક્સપર્ટ્સે શું કીધું કે ઇવન 12th પ્લાન 2017 સુધીમાં 8% ગ્રોથ રેટ મળે એ પણ એમ કે વિચારવા જેવી બાબત છે કે મળે કે નહીં. ધ આર્ગ્યુમેન્ટ ઇઝ ધેટ ઇવન ઇફ ઇકોનોમી ગ્રોઝ બાય 6.5% ઇન ધ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર ગોઈંગ બાય ઓપ્ટિમિસ્ટિક એસ્ટિમેટ ઇટ નીડ્સ ટુ ગ્રો બાય ઓલમોસ્ટ 9.2% ઓન એન એવરેજ ઇન ધ લાસ્ટ 3 યર્સ ઓફ ધ પ્લાન પીરિયડ ટુ ડિલિવર એન 8% ગ્રોથ રેટ ફોર ધ એન્ટાયર પ્લાન પીરિયડ. હવે શું કહે છે, આર્ગ્યુમેન્ટ ઈ છે કે અગર ઇકોનોમી 6.5%થી એ ગ્રો કરે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં તો એને ઓલમોસ્ટ 9.2% એટ એન એવરેજ ગ્રો કરવું પડે, રાઈટ. પહેલાં 2 વર્ષમાં તો આપણને સારી ગ્રોથ રેટ મળી જ ગઈ હતી, રાઈટ. પણ નેક્સ્ટ 3 યર્સમાં એટલે 12-13, 13-14 સિવાય 14-15, 15-16 and 16-17 એવરેજ 9.2% ગ્રોથ રેટ થાય ને એનો, ત્યારે આપણને 2017માં 8% ગ્રોથ રેટ મળી શકે આવું થાય તો, બરાબર છે. એટલા માટે
આપણે ગ્રોથ રેટ ને અચીવ કરવા ઘણી બધી મહેનત કરવી પડે છે. નાવ ફાઈવ યર પ્લાન એવરેજ ગ્રોથ રેટ. હવે એઇથ પ્લાન આપણો ક્યારે હતો? લાસ્ટ આપણને જે ફાઈવ યર પ્લાન હોય એનો આપણને એવરેજ ગ્રોથ રેટ આપેલા છે. એઇથ પ્લાન ક્યારે હતો? 92 to 97માં, રાઈટ? ત્યારે એવરેજ ગ્રોથ રેટ આપણું કેટલું થયું હતું? 6.6 આ પ્રોજેક્ટેડ છે, કે જે આપણે વિચાર્યું હતું. નાઇન્થ પ્લાન ફ્રોમ 97 to 2002, એમાં 5.7%. ટેન્થ પ્લાન 2002 to 2007, એમાં 7.6%. ઇલેવન્થ પ્લાન 2007 to 2012, એમાં એવરેજ ગ્રોથ રેટ 7.9%. અને ટ્વેલ્થ પ્લાન 2012 to 2017, એવરેજ ગ્રોથ રેટ 8.2% આપણે વિચાર્યું હતું. ઓકે, આ ધીસ ઇઝ ધ પ્રોજેક્ટેડ ફિગર્સ, એમ કે આપણે કેટલા ડિસાઇડ કર્યા હતા. ઓકે સ્ટુડન્ટ્સ, સો નાવ હિયર વી એન્ડ વિથ ધ ઇવેલ્યુએશન ઓફ ટ્વેલ્થ પ્લાન. નાવ ફ્રોમ નેક્સ્ટ લેક્ચર ઓનવર્ડ્સ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ઓવરઓલ ઇવેલ્યુએશન ઓફ પ્લાનિંગ, કે આખું ઓવરઓલ ઇવેલ્યુએશન પ્લાનિંગ આપણે કરીશું ફ્રોમ ધ નેક્સ્ટ લેક્ચર. ઓકે, મેં તમને કીધું એમ ફ્રોમ નેક્સ્ટ લેક્ચર વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ઓવરઓલ ઇવેલ્યુએશન ઓફ પ્લાનિંગ. ટિલ હિયર ઇવેલ્યુએશન ઓફ ટ્વેલ્થ પ્લાન વી હેવ ફિનિશ ટુડે. Now we will start with overall evaluation of planning. Now the second part of the chapter we will start in the next lecture. Till then, take care and thank you.